અંદર. કઈ નહીં, સમજી ગયા છો ખરા ને? હેલો, છતાં એક વાર દોરી દોરી દેવું છું એટલે તમને અંદાજ આવી જાય. કે આ રીતનું મેં તમને દોરીને સમજાવ્યું હતું. આ ઝીરો અંતર હતું, આ પોઝિટિવ બળ, આ નેગેટિવ બળ, બરાબર? આ નેગેટિવ, આ અપાકર્ષણ, બરાબર? આ આકર્ષણ, આકર્ષી બળ, બરાબર? એને અનુરૂપ અહીંયા આગળ એક બીજો ગ્રાફ મેં દોર્યો હતો. આ ગ્રાફ ના બેઝ થી તમે ઘણું બધું આગળ શીખી લો છો, બરાબર? આ પોઝિટિવ સ્થિતિ ઉર્જા, આ નેગેટિવ સ્થિતિ ઉર્જા, બરાબર? આ ઝીરો, આ યુ ના આર, આ આર ઝીરો અંતર જ આવે, આર ઝીરો અંતર, બરાબર? આ બે ગ્રાફ જાણતી જોઈ લો. ચલો હવે સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા મેં તમને અગાઉ એક વાર જયારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ તંત્રની સંરચના અથવા તો એના સ્થાન સાથે સંકળાયેલી જે ઉર્જા છે એ ઉર્જાને એને સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર? હવે સ્થિતિ ઉર્જા જે છે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ બીજું તમને આપું. દાખલા તરીકે તમારા ભાઈ કે બેન, નાની બેન હોય, ભાઈ હોય, એને તમે બાંધી દો, બરાબર? આજે આજે તમે ઘરે છો, નાનો ભાઈ બેન હોય તેને તમે બાંધી દો, બરાબર? અને 2 કે 5 મિનિટ પછી એને છોડજો તો શું કરશે? બોલો શું કરશે? 5 મિનિટ પછી એને તમે છોડો તો શું કરશે? કશું જ નહીં કરે. હે માનસી, પ્રિયાંશી, હિરલ શું કરશે બોલો? તમારો નાનો ભાઈ કે બહેન હોય એને તમે બાંધી દો છો આમ કરી, બરાબર? હાથને પગ બીજો બાંધો થોડીક વાર માટે, 2-5 મિનિટ માટે, અને પછી એને છોડો તો શું કરે તમે? તમારા જોડે મારે શા માટે મારે છે તો હું તમને કહું, એ મારે છે એ અર્થ નહીં. તમે જયારે એને બાંધો છો એ વખતે તમે જે કાર્ય કરો છો ને એ અંદર, એના અંદર ઉર્જા રૂપે સંગ્રહ પામે છે, અને ઉર્જા રૂપે સંગ્રહિત પામેલી જે ઉર્જા છે ને એ જ કહેવાય સ્થિતિ ઉર્જા, બરાબર? દાખલા તરીકે હું તમને એમ કહું કે આ બેટરી, બેટરી તમે જે ચાર્જિંગ કરો છો ને, આ ચાર્જિંગ નો એક છેડો પ્લસ હોય ને એક છેડો માઇનસ હોય, તો અહીંયા ઓલરેડી આપણે જયારે ચાર્જ કરતા હોય તો પ્રવાહ અહીંયાથી જતો હોય, અંદર અહીંથી આમ ઇલેક્ટ્રોનિક પ્રવાહ અંદર જતો હોય છે. તો અહીંયા આગળ શું થશે? ખાંસી ખાંસી બધા ઇલેક્ટ્રોન ભરેલા હોય, અંદર એકદમ ખાંસી ખાંસી ભરેલું હોય. એક આ પણ સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ છે, બરાબર? આ પણ એક સ્થિતિ ઉર્જાનું ઉદાહરણ છે. વધતા સ્પ્રિંગ, દાખલા તરીકે આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ અત્યારે આવી છે. હવે આ સ્પ્રિંગ ને હું દબાવું છું, આ સ્પ્રિંગ ને મેં દબાવી દીધી અહીંયા આગળ, અહીંયા આગળ મેં કોઈ વજન આપેલું છે, બરાબર? હવે જયારે સ્પ્રિંગ ને છોડીશ એટલે સ્પ્રિંગ આ દિશામાં જવાની, જયારે એને દબાઈ રાખીશ તો અહીંયા આગળ જે ઉર્જાનો સંગ્રહ થયો એને પણ સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર? વધતા પૃથ્વી, પૃથ્વી એકદમ એકદમ સીધો આમ પેલો લાડુ બનાવે ને ઘરમાં એના જેવું નથી, એને વચ્ચે વચ્ચે ઘણી બધી તિરાડો છે, અને એ તિરાડો જે છે ને એ સ્પ્રિંગ જેવું કામ કરે, અને જયારે તિરાડો ખસે ત્યારે ધરતીકંપ થાય, બરાબર? આ પણ પ્રચંડ સ્થિતિ ઉર્જા ધરાવે છે, બરાબર? તો આ બધા જે ઉદાહરણ છે એ ઉદાહરણ પરથી તમે વિચારજો કે ભાઈ સ્થાન સાથે સંકળાયેલી સ્થિતિ ઉર્જા હંમેશા કોના સાથે સંકળાયેલી? સ્થાન સાથે સંકળાયેલી. માટે આ ઉર્જાનું ઘણું બધું મહત્વ છે. સ્થિતિ ઉર્જા તમે દાખલા તરીકે પેલો માળ ચડો છો કોઈ જગ્યાએ, પછી બીજો માળ પર જાઓ છો દાદરા પર, લિફ્ટ માંથી નહીં, દાદરા પરથી ચડતા ચડતા પહેલા માળ પર ગયા, બીજા માળ પર ગયા, ત્રીજા માળ પર ગયા, ચોથા માળ પર ગયા, જેમ જેમ તમે ઉપર જાઓ છો તેમ તેમ તમને થાક લાગે છે કે નથી લાગતું? હા, તો થાક લાગવાનું કારણ શું છે? દાખલા તરીકે એક વ્યક્તિ આવી દાદરા ચડતો હોય, અહીંયા જયારે આ વ્યક્તિ અહીંયા આગળ હશે પછી આ ઉપર ગયો, જેમ જેમ ઉપર જશે એમ શું થશે? અંતર વધતું જશે, તો અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે એને અધો દિશામાં, જી એમ થી અધો દિશામાં એને લાગતું હોય છે, ક્લિયર? જેમ જેમ તમે ઉપર જાઓ છો તેમ તેમ એ વધારે બળ લાગતું જશે તમારા વજન ના અનુભવ, બરાબર? એટલા માટે જયારે તમે છેક ઉપરના માળે જશો ત્યાં સુધી તમે થાક અનુભવ છો, બરાબર? તો એ જે થાક અનુભવ છો એ એની અંદર સંગ્રહિત ઉર્જા હોય, અને એ સંગ્રહિત ઉર્જાને જ આપણે કહીશું સ્થિતિ ઉર્જા, બરાબર? એટલે પહેલા કિસ્સાની અંદર અથવા તો પ્રથમ દ્રષ્ટિકોણ તમે એટલું યાદ રાખજો, સ્થાન સાથે સંકળાયેલી ઉર્જા છે, સંરચના અથવા તો એની સ્થાન સાથે સંકળાયેલી ઉર્જા છે એ ઉર્જાને એની સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર? દરેક વ્યક્તિ અથવા તો દરેક તંત્રની પોતપોતાની આખી સ્થિતિ ઉર્જા હોય છે, બરાબર? પોતપોતાના દ્રષ્ટિકોણ. ચલો એ જોઈએ આપણે પહેલા પેરેગ્રાફની અંદરથી એની વ્યાખ્યા છે, એ જરા અંડરલાઈન કરી લો. જો પોટેન્શિયલ, આ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એને સ્થિતિ ઉર્જા કહીએ છીએ, સ્થિતિ, બરાબર? સ્થિતિ ઉર્જાની સંભાવના, કોન્સેપ્ટ ઓફ ધ પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિતિ ઉર્જા.
પોટેન્શિયલ શબ્દ ક્રિયા કરવાની ક્ષમતા કે શક્યતાઓ દર્શાવે છે. સ્થિતિ ઉર્જા શબ્દ વાપરતા જ કોઈના મનમાં સંગ્રહિત ઉર્જા એવો ખ્યાલ આવે છે. કેચાલી ધનુષની પણ આ પણ એક એક્ઝામ્પલ સરસ છે. અથવા તો બંદૂક, બંદૂક ની અંદર ગોળી ભરેલી હોય અને તમે જયારે ટ્રિગર દબાવવાની તૈયારી કરો છો એ વખતે અંદર સ્પ્રિંગ દબાયેલી હોય છે. આ રીતે સ્પ્રિંગ દબાયેલી હોય, જેવી આ સ્પ્રિંગ છોડશો એની સાથે આગળ વધશે, એની સાથે બંદૂક માંથી ગોળી છૂટશે. એવી રીતે આ ધનુષ છે, માની લો આ ધનુષ છે અને એની પળ જ છે આ રીતે. હવે જયારે તમે ખેંચો છો આ રીતે અને તીર મૂકી દો, આ રીતે તીર તમે મૂકી દીધો, આ ખેંચાલી આ પણ જ છે. પણ આ પણ ની અંદર જે ઉર્જા સંગ્રહ છે એ પણ સ્થિતિ ઉર્જા છે, બરાબર. કે સંગ્રહિત ઉર્જા તે વખતે જયારે ધનુષ તમે ખેંચો છો પાછળ તે વખતે અહીંથી તમે પકડી રાખો છો, જો એને તમે છોડશો તો પ્રચંડ વેગ સાથે નીકળી જાય છે, બરાબર. તો એ પણ એક સ્થિતિ ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ છે, સંગ્રહિત ઉર્જા. એમ જયારે પણ છોડવામાં આવે છે ત્યારે તીર ખૂબ જ ઝડપથી છૂટે છે. પૃથ્વીની સપાટી એક ધારી નિયમિત નથી, આ પણ યાદ રાખજો. પૃથ્વીની સપાટી એક ધારી નિયમિત નથી, પરંતુ તે અસતત અને અમુક જગ્યાએ ભંગાણ વાળી છે, જેને તિરાડો કહે છે અથવા તો એને ફોલ્ટ લાઈન કહે છે. આ તિરાડો પૃથ્વીના પોપડાઓ વચ્ચે દબાયેલી સ્પ્રિંગ જેવી હશે. આ તિરાડો જે બધી હોય ને દબાયેલી સ્પ્રિંગ જેવી હશે આવી, બરાબર. તે ખૂબ જ સ્થિતિ ઉર્જા ધરાવે છે, તે પ્રચંડ સ્થિતિ ઉર્જા ધરાવે છે. જયારે આ તિરાડો એકબીજા સાથે ફરીથી ગોઠવવાનો પ્રયત્ન કરે ત્યારે ધરતીકંપ થાય છે. આમ સ્થિતિ ઉર્જા એ કોઈ પણ પદાર્થની સ્થિતિ, અંડરલાઈન કરજો, કોઈ પણ પદાર્થની સ્થિતિ અથવા તો ગોઠવણી, ગોઠવણીનું મેં નામ આપ્યું છું સંરચના. સંરચના જે છે એને આધારે પણ તમે કહી શકો છો. સંરચનાને અનુલક્ષીને સંગ્રહિત ઉર્જા છે. જ્યારે પદાર્થને છોડી દેવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા મુક્ત થાય છે અને જે ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. જેવું અહીંયા આગળ તમે કોઈ વસ્તુ નહીં આગળ આ વસ્તુની સ્થિતિ ઉર્જા ધીરે ધીરે આપણે વધારે આ ઉપર લઈ ગયો, આટલે સુધી લઈ ગયો. જુઓ તમને કેમેરામાં દેખાય આટલે સુધી હું લઈ ગયો છું. તો અહીંયા આગળથી આ એનું અંતર જે થયું એ એમ જીઆ જેટલું અંતર થયું. જેવું એને છોડી એટલે શું થયું, એને ગતિ ઉર્જા પ્રાપ્ત કરી લીધી અને છેક નીચે ગયો. તો સ્થિતિ ઉર્જાનું રૂપાંતર હંમેશા કઈ ઉર્જામાં થાય, ગતિ ઉર્જામાં થાય. દાખલા તરીકે મેં તમને કીધું તમે વધારે જમી લીધું છે, તો જમ્યા પછી તમારા મધર ફાધર અથવા ઘરનું કોઈ પણ હોય તમને કહેશે તું આંટા માર. આપણે આંટા એટલા માટે મારીએ કે જે સ્થિતિ ઉર્જા આપણે લઈ લીધેલી હોય એનું રૂપાંતર આપણે કરીએ છીએ ગતિ ઉર્જામાં, બરાબર. તો આજનો જે સારાંશ હતો સ્થિતિ ઉર્જા સમજવાનો, મેં એની અંદર બે ચાર એક્ઝામ્પલ લીધા છે. એક્ઝામ્પલ તમે તમારા માઇન્ડની અંદરથી કમ્પ્લીટ રાખજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો. વાસ્તવિક રીતે જોવા જઈએ તો સંગ્રહિત ઉર્જા અથવા તો સંરચના અથવા તો સાંજ સાથે સંકળાયેલી ઉર્જા એને આપણે સ્થિતિ ઉર્જા કહીએ. પાંચનું ઉદાહરણ આપી શકો છો, તમે બંદૂકનું ઉદાહરણ આપી શકો છો. બંદૂક પરથી ગોળી ભરેલી હોય, છોડવાની તૈયારી પર હોય એ વખતે પણ અંદર સ્થિતિ ઉર્જા જ છે, બરાબર. ક્લિયર, ચલો આગળ જઈએ. આપણે બીજું કે જયારે જયારે પદાર્થને મુક્ત કરવામાં આવે, સ્પ્રિંગ દબાયેલી છે, બરાબર. એ રીતે મેં તમારું ભાઈ બહેન નું ઉદાહરણ આપ્યું. તો જેવો તમે તમારા ભાઈ કે બહેન ને છોડો છો, તમે જે કાર્યરૂપી જે કાર્ય એના પર કરો છો ને એ કાર્યરૂપી ઉર્જાનો સંગ્રહમાં સ્થિતિ ઉર્જા તરીકે થાય છે. જ્યાં સુધી એને બાંધેલો ત્યાં સુધી એ કશું જ નહીં કરી શકે, પણ જેવો તમે એને છોડશો લીધી અંદરની ઉર્જા છે તરત જ બહાર નીકળશે અને તમને મારશે. તો તમને મારવા પાછળનું કારણ શું છે કે અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી ગયો છે, બરાબર. આપણે એક એનું એક્ઝામ્પલ છે. ચલો એમ ના ધડા પર લાગતું ગુરુત્વાકર્ષણ ઉપર એમ જી હોય છે, જીને પૃથ્વીની સપાટીની અચળ નીચે એટલે કે નજીક અચળ કરી શકાય. હવે જયારે ગુરુત્વાકર્ષણ તમને ચલાવીશ ને ત્યારે જોજો તમે, આ પૃથ્વી છે, આ પૃથ્વીનું તળે એમ છે. તો એ સપાટીની નજીક જ્યાં સુધી હશો ને તમે ત્યાં સુધી જ આપણે જીનું મૂલ્ય જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. પણ જેવા તમે ઉપરની તરફ જશો એ પ્રમાણે જીનું મૂલ્ય ઘટતું જશે. અમુક સંજોગ આગળ એવો પણ આવશે કે જીનું મૂલ્ય શૂન્ય પણ થઈ જાય, બરાબર. એટલે કે અતિ સૂક્ષ્મ થઈ જાય. એ રીતે જયારે તમે પૃથ્વીના અંદરની તરફ જતા હોય, આ સપાટીથી અંદરની તરફ જતા હોય ત્યારે પણ એના મૂલ્યમાં ઘટાડો થતો હશે, બરાબર. ક્લિયર. તો આ બધી વસ્તુ તમે જયારે ગુરુત્વાકર્ષણ બળો ત્યારે જયારે તમે ચલાવીશ ત્યારે બધી વસ્તુ સમજ પડશે. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખજો કે સપાટીથી દૂર જઈએ ત્યારે પણ ઘટે, સપાટીથી અંદર જઈએ ત્યારે પણ ઘટે. આ બંને કિસ્સા સપાટી પર જ એની કિંમત મહત્તમ રહે. એનો ગ્રાફ દોરવા જઈએ તો આ રીતનું મળે તમને, આ રીતનો ગ્રાફ મળે, બરાબર. આ રીતે 1/r² પ્રમાણે ઘટશે. અહીંયા આગળ જી પ્રપોર્શનલ ટુ આર હશે, અહીં જી પ્રપોર્શનલ ટુ 1/r² હશે. અહીંયા આગળ કોઈ આર ઈ આગળ એનું મૂલ્ય આવશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આલેખ પ્રમાણે ચાલવાનું છે. એ આપણે ગુરુત્વાકર્ષણ જયારે ચલાવીશું ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર. ચલો કોઈ કન્ફ્યુઝન આની અંદર બોલો, છે કોઈ કન્ફ્યુઝન? સ્થિતિ ઉર્જાની અંદર સ્થિતિ ઉર્જા શું છે? એના સાંજ સાથે અથવા તેની ગોઠવણી સાથે સંકળાયેલી છે. પણ શું ઉદાહરણ આપેલું છે, પછી
ફોલ્ડ લાઈન નું ઉદાહરણ આપેલું છે, પછી મેં તમને તમારા ભાઈ બહેન નું ઉદાહરણ આપ્યું છે, બંદૂક ની સ્પ્રિંગ નું ઉદાહરણ આપ્યું છે. આ બધી જે વસ્તુ છે એમાં સંગ્રહિત ઉર્જા છે, જેવું એને તમે મુક્ત કરો છો, જેવું બાહ્ય બાળકવામાં આવે એટલે એનું રૂપાંતર હંમેશા શામાં થાય છે, ગતિ ઉર્જામાં થાય છે. આ બધી વસ્તુ યાદ રાખજો. બરાબર, ચલો નેક્સ્ટ ટાઈમ કાલે મળીએ છે. ઓકે ભાઈ રિયાઝ, તને ખ્યાલ પડ્યો? હેલો રિયાઝ.